સુરતના લિંબાયતના સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે અને ત્યાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાકરા ઉડાડતો વિડીયો વાયરલ થયા બાદ કલેક્ટર પાલિકા કમિશનર દ્વારા રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ ત્રણ મે સુધી અતિ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો નહીં ખોલવા નિર્ણય લેવામાં આવ્યો છે

અમુક દુકાનો આજથી ખુલી છે ત્યારે લોકોની ભીડ ઉમટી રહી છે સોશિયલ મીડિયા મારફતે વાયરલ થતા પોલીસ એક્શનમાં આવી હતી અને લોકોની ભીડ ભેગી થતા લીંબાયત પોલીસે ત્રણ ગુના નોંધ્યા છે અને વીસ લોકોની પોલીસે અટકાયત કરી હતી આ વિડીયો વાયરલ થતા સલામતીના ભાગરૂપે કલેક્ટર પાલિકા કમિશનર દ્વારા રાજ્ય સરકાર સાથે ચર્ચા બાદ ત્રણ મે સુધી અતિ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયની દુકાનો નહીં ખોલવા નિર્ણય લેવાયો છે હું ડોક્ટર ધવલ પટેલ કલેક્ટર સુરત તારીખ છવ્વીસ ચાર બે હજાર વીસ બપોરે ચૌત્રીસ કલાકે ભારત સરકારશ્રી આપેલ ડિરેક્ટિવ અને સુરત શહેરની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાને લેતા સુરત મ્યુનિસિપલ શ્રી સુરત પોલીસ કમિશનરશ્રી તથા કલેક્ટર કચેરી સુરત દ્વારા સંયુક્ત રીતે નિર્ણય લેવામાં આવ્યો છે કે સુરત શહેરમાં જે અગાઉ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની દુકાનો ચાલુ હતી તે જ ચાલુ રહેશે નવી કોઈ દુકાનો ચાલુ કરવાની રહેશે નહીં આપણે ત્રણ તારીખ સુધી લોકડાઉનનું સંપૂર્ણતયા પાલન કરીએ એવી આશા સાથે ડોક્ટર પટેલ કલેક્ટર સુરત